સરસ એવી જો ઈચ્છા હોય પણ સત્કાર્ય નું કારણ છે સદ વિચાર સત્કાર્ય કરવા માટે પેલા સદ વિચાર જોયું સદ વિચારે મૂળ છે સદ કાર્ય ફળ છે સદ વિચારે રૂટ છે સદ

તમારા મનની અંતકરણની બહાર એ લોકો ખડે પગે ઉભા છે ક્યારે તમે વેક્યુમ આપો અંદર ઘૂસવા માટે રેડી છે મહેમાનને આમંત્રણ આપવું પડે ચોરને ક્યારે આમંત્રણ નથી આપવું પડતું નબળા વિચારને ક્યારે આમંત્રણ નથી આપવું પડતું સારા વિચારને પ્રયત્ન કરીને પણ બોલાવવા પડે છે અને સારા વિચાર હશે તો જ સત્કાર્ય થવાનું છે નક્કી કરો નો બેડ થિંગ્સ ક્યારેય બેડ નહીં નો ડર્ટી નો રોંગ એન્ડ નો નેગેટિવ થોટ્સ વર્તમાન કાળમાં બેડ રોંગ અને ડર્ટી કરતા પણ વધુ કબજો તો કોઈએ જમાવ્યો હોય ને નેગેટિવ વિચારો જમા રાઈટ સીએ એક્ઝામ આપતા પહેલા જ વિચાર કરે ફેલ થઈશ તો ફેલ જ થાય આ તો એના જેવું છે મેરેજ કર્યા પછી મારે ડાયવોર્સ તો લઈ લેવા પડે લે કર મેરેજ પહેલા ડાયવોર્સ એક જ જગ્યાએ હોય ક્યાં હોય મેરેજ પહેલા ડાયવોર્સ એક જ જગ્યાએ જોવા મળે ક્યાં ડિક્શનરીમાં આ ટ્યુબલાઇટ જેવું જ થાય છે ડિક્શનરીમાં એ બી સી પછી શું આવે અને એમને આવતા કેટલી વાર ઈ એફ જી એચ એમ જે કે એલ એમ મેરેજ એલ પછી આવે સી પછી ડી આવે ડાયવોર્સ પહેલાં આવે મેરેજ પછી આવે જે માણસ નેગેટિવ છે એ માણસ હંમેશા મેરેજ પહેલાં ડાયવોર્સનો વિચાર એક્ઝામ આપતા પહેલાં જ ફેલ તો નહીં થાવ રોજ છાપામાં જોઈએ

કેટલા દિવસનો આપણાથી ન થાય ચારસો દિવસ સુધી થાય કે ન થાય થયું બસો ને ત્રેસઠ આ સમાજમાંથી જ કર્યા છે કે નથી કર્યા આંગળી ઊંચી કરો જેને આમાંથી વર્ષી તપ કર્યા હોય એને કેટલા બધા આ બધા એવર શીતપ કર્યા પહેલાથી વિચાર કરી જો ચોમાસું કાઢવાનું પછી શિયાળો આવશે પછી ઉનાળો આવશે બાપરે બાપ કેટલી બધી ગરમી પડશે 45 ડિગ્રી આપણાથી સહન ન થાય રાત માં તરસ લાગે આ બધા વિચાર કર્યા હો તો જિંદગીમાં કરે વર્ષીતપ ના કરી શકાય વર્ષીતપ કરનારે વર્ષીતપ કર્યા છે નવણું કરનારે નવણું કર્યા છે ઉપદાન કરનારે ઉપદાન કર્યા છે કોઈએ ભવિષ્યનો વિચાર નથી કર્યો ગીતાનું વાક્ય યાદ રાખો રમેશભાઈ તમને મોઢે છે કર્મન કર્મણ્યેવાధికારસ્તે મા ફલેસુ કદાચ કીએ જા કામ કીએ જા

એ તો નાના બાબાને ખબર પડે છે કે સારી વસ્તુની ચોઈસ કરવાની હોય સિલેક્ટ કરવાની હોય સારી નું કરવાનું હોય તો મારે એમ કેવું છે તો આમાં કેમ નથી સમજતા કે બે વિચાર 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 છે 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 એક એક સારો તો મારે કોને ચાન્સ આપવાનો સારા સારો વિચાર આવતો જ નથી ના પણ વિચાર આવે છે હું ઘણી વખત એક દર્શન આપું બે માણસ ત્યાં ઊભા છે તમે પેલા ખૂણામાં ઊભા છો બંને જણા તમારી સામે આંગળી લાંબી લાંબી કરી કરીને વાતો કરે છે એ વખતે તમારા મનમાં શું વિચાર આવે શું વિચાર આવે બોલો બોલો મારી વાતો કરે છે એની ના નથી તમારી જ કરે બીજું કોઈ જ જ નથી પંખાની થોડી વાત વાત કરે કરે તમારી તમારી છે પણ સારી કરે કે કરે તમને તમને શું શું વિચાર આવે માટે બરાબર હવે ઊંડા ઉતરો આવો વિચાર કેમ આવ્યો તમને કેમ એવો વિચાર ના આવ્યો કે મેં આજે આ સંમેલનમાં લાભ લીધો છે એટલે મારી અનુમોદના કરે છે એવો એવો વિચાર કેમ તમને નથી આવતો કે એ મારી અનુમોદના કરે છે તમને એવો જ વિચાર કેમ આવે મારું કંઈક વાટે છે મારી કાપે છે તમને એક પ્રવચન આપવા માટે અમારે ફિલોસોફર બનવું પડે તમને એક પ્રવચન આપવા માટે અમારે સાયકોલોજીસ્ટ બનવું પડે છે તમને એક પ્રવચન આપવા માટે અમારે ડૉક્ટરનું બધું જાણવું પડે તમને એક પ્રવચન આપવા માટે અમારે જજ વકીલ બેરિસ્ટર અને સોશિયલ મીડિયા સુધી ઊંડા ઉતરવું પડે છે તમને એમ થતું હશે મારા સાહેબ આ બધું ક્યાંથી લાવે છે બોલો તમને નબળો વિચાર આવે છે સારો વિચાર તમને ખુદને તમારા માટે નથી આવતો એનું કારણ શું કહી દઉં તમે જ્યારે ત્યાં ઊભા હો છો ને સામે કોઈ બીજી વ્યક્તિ ઊભી હોય છે ને ત્યારે તમે જે હાથ લાંબા કરીને વાતો કરો છો ને ત્યારે એનું નબળું બોલો છો માટે તમને એમ થાય છે હું અહીંયા ઊભો છું એ લાંબુ કરે છે ત્યારે મારા માટે નબળું આપણે બીજાનું નબળું વિચારતા હશું આપણને એમ થતું હશે કે મારા માટે નબળું વિચારે છે આપણે જો બીજાનું સારું વિચારતા હશું હંડ્રેડ પર્સન્ટ આપણે ત્યાં ઊભા હશું ભલે નબળો વિચાર કરતો હશે પણ આપણે તો સારો જ વિચાર કરતા હશું કે મારા માટે સારું